પાસાણા મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો. ચોરી કરનાર હિડો વિદર્ભી યુવાન ઝડપાયો. 40 દિવસ અગાઉ જળદેવી માતાજીના મંદિરની દાનપેટી તોડી કરી હતી ચોરી. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઝડપવામાં મળી સફળતા. પારડી પોલીસને કર્યો હવાલે. એક વિદર્ભી યુવાન ગત ઓક્ટોબર માસમાં મંદિરમાં ચોરી કરતા ઝડપાયો હતો, જેને જેલની હવા ખાવી પડી હતી. જે જેલની હવા ખાતા બાદ સુધરવાના બદલે વિદર્ભી યુવાને મંદિરમાં ચોરી કરવાનું ચાલુ રાખ્યું હતું. એક માસ અગાઉ પારડીના પલસાડા ગામે મંદિરમાં ચોરી થઈ હતી, જે બાબતે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરી એકવાર આ વિધર્મી યુવાનની ધરપકડ કરી પારડી પોલીસના હવાલે કર્યો છે. પારડીના પલસાડા ગામે સુથારફળિયામાં આવેલા જળદેવી માતાજીના મંદિરે 3 ફેબ્રુઆરીના રાતે કોઈ ચોર ઈસમે મંદિરમાં રાખેલી આખી દાનપેટીની ચોરી કરી હતી, અને જે બાબતે પારડી પોલીસને જાણ કરવામાં આવતા જે તે વખતે પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન દાનપેટી તૂટેલી હાલતમાં મંદિર નજીકથી મળી આવી હતી અને પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. એલસીબીએ વાપી કોડીવાડ ખાતે ચાલીમાં રહેતો અને મૂળ યુપીનો નઈમ મોહમ્મદ અલી હાસમી ઉંમર 41ની ધરપકડ કરી છે, અને જેના પાસેથી મંદિર ચોરીમાં વાપરેલા હેક્સોબ્લેડ પક્કડ સળિયા કબજે લીધા છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે આ ઝડપાયેલો ચોર રીડો છે, જે ગત ઓક્ટોબર માસમાં એલસીબીના હાથે ઝડપાયેલો હતો. ત્યારે જિલ્લામાં 5 થી વધુ મંદિરોમાં ચોરી કરી હતી. તે દિવસ દરમિયાન મંદિરમાં રેકી કરવા પહોંચતો હતો અને અન્ય ભક્તો સાથે પ્રભુને નમન કરતો હતો. જાણે પ્રભુના આશીર્વાદ લેવા આવ્યો હોય જેવો ઢોંગ કરતો હતો. જે ચોરીના અંજામ આપ્યા બાદ તે દિવસે મજૂરી કામે પણ વળગી જતો હતો. તે મંદિર ચોરીના ગુનામાં જેલની હવા ખાધા બાદ પણ સુધર્યો નથી અને છૂટીને આવ્યા બાદ ફરી મંદિરમાં ચોરી કરતો હોય છે. હાલ પારડી પોલીસે તેની વધુ પૂછપરછ કરી રહી છે.